કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મામલે આરોગ્ય મંત્રીએ કહ્યું રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના દાખલ થયેલા દર્દીઓમાં કોઈપણ પ્રકારના ગંભીર લક્ષણો નહીં રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના તમામ પગલાં તો રાજ્યમાં એરપોર્ટ ખાતે વિદેશી પ્રવાસીઓના સઘન ચેકિંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ એક ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે નુકસાનગ્રસ્ત બોટને સહાય ચૂકવવા અંગે કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય બે જિલ્લાઓના અસરગ્રસ્ત માછીમારોને નુકસાનગ્રસ્ત બોટના 50% સુધીની ચૂકવાશે સહાય તો રાજ્યમાં માર્ગ વિકાસ અને નિર્માણની સુવિધાઓ માટે 1494 કરોડ રૂપિયાના કામોને પણ કેબિનેટમાં અપાઈ મંજૂરી રાજ્યના 6 જિલ્લાઓના 68 તાલુકાઓમાં 100% નળ જોડાણની કામગીરી પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર જલ યોજનાની પ્રગતિ અને કામગીરી અંગે કરી સર્વગ્રાહી સમીક્ષા તો બાકી રહેલા જોડાણો સપ્ટેમ્બર 2022 સુધી પૂર્ણ કરવા સીએમએ આપ્યા દિશાનિર્દેશ રાજ્યમાં દરેક વ્યક્તિને પ્રતિદિન 100 લીટર પાણી મળી રહે તેવું આયોજન કરવા સીએમએ આપ્યું સૂચન વાયબ્રન્ટ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દુબઈની દ્વિદિવસીય મુલાકાતે મુખ્યમંત્રી સાથે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ તથા ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં લેશે ભાગ મુખ્યમંત્રી દુબઈમાં ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠકમાં થશે સામેલ તો સીએમ દુબઈ એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની પણ લેશે મુલાકાત સુરત દુષ્કર્મ મામલે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા સુરત સેશન્સ કોર્ટે દ્વારા માત્ર 29 દિવસમાં જ સંભળાવવામાં આવ્યો ચુકાદો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું બાળકીઓ પર દુષ્કર્મ મામલે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવી રહી છે ઝીરો ટોલરન્સ નીતિ બાળકીના પરિવારને 20 લાખનું ચૂકવાશે વળતર પૂર્વોત્તર પ્રદેશ અને ગોરખપુરમાં વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં રૂપિયા 9,600 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારી વિકાસ પરિયોજનાઓનો કરાવ્યો શુભારંભ પીએમએ ગોરખપુર ઉર્વરક સંયંત્રનું કર્યું ઉદઘાટન તો 1,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ એઇમ્સ પરિસર પણ રાષ્ટ્રને કર્યું સમર્પિત દેશમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 128 કરોડથી વધુ રસીના અપાયા ડોઝ દેશની કુલ 85% પાત્રતા ધરાવતી વસ્તીને અપાયા કોરોના રસીના બંને ડોઝ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ તો રાજ્યમાં કોરોનાના નવા 38 કેસ 37 દર્દીઓએ કોરોનાને આપી હાથ આજે દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની કરવામાં આવી ઉજવણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળના જવાનોની સમર્પણ ભાવનાને બિરદાવી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓનો ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા